બાળકો કેમ છો? મજામાં છો ને? તો આજનો વિષય છે આપણો અંગ્રેજી. અંગ્રેજીમાં આજે આપણે શું શીખીશું? આઈ ફોર આર્યન. આર્યન એટલે ઇસ્ત્રી. હવે અહીં મોટો આઈ આપ્યો છે, અહીં નાનો આઈ આપ્યો છે. તો આ મોટા આઈને આપણે 10 વાર ઘૂંટવાનું છે. તો પહેલાં આપણે એને ઘૂંટીશું. આ રીતે 10 વાર ઘૂંટવાનો છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, 10. એવી જ રીતે આ બીજી એબીસીડીનો આઈ છે, એને પણ આપણે 10 વાર ઘૂંટીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને 10. એ જ પ્રમાણે અહીં આઈ ફોર આર્યન એમ બોલી બોલીને આ ખાનામાં તમારે લખવાનો છે. પહેલાં આપણે લખીશું પહેલી એબીસીડીનો આઈ ફોર આર્યન. 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 એ જ પ્રમાણે આપણે બીજી એબીસીડી લખવાનું છે. જે લીટી આપી છે એ જ લીટીમાં લખવાનું છે. નાનો આઈ વચ્ચેની લીટીમાં લખવાનો છે અને મોટો આઈ 3 લીટીમાં લખવાનો છે. આપણનાનો આઈ લખાઈ ગયો. એ જ પ્રમાણે અહીં પાછો આઈ ફોર આર્યન. 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 બીજી એબીસીડીનો વચ્ચેની લીટીમાં આઈ ફોર આર્યન. 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 એવી રીતે તમારે અહીં 3 ખાના આપેલા છે. એ 3 ખાનામાં આ પ્રમાણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ધીરે ધીરે બધા ખાના લખીને પૂરા કરવાના છે, પણ બોલતા બોલતા. આઈ ફોર આર્યન. 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 લખાઈ ગયા પછી નીચે જોવાનું છે કે આલ્ફાબેટની ફરતું ગોળ કરો. હવે અહીંયા જે નાનો આઈ આપ્યો છે એ આઈ આપણે આમાંથી શબ્દોમાંથી શોધવાનો છે, ક્યાં છે, પછી એના ફરતે ગોળ કરવું. તો આયરો, તેના ફરતે આપણે શું કરીશું? ગોળ. આઈ શોધી શોધીને બધા આઈની ફરતે આપણે ગોળ કરવાનું છે. આ જ પ્રમાણે આ પ્રમાણે આપણે ગોળ કર્યું. એ જ પ્રમાણે હવે બાજુના આ પાના પર પણ આપણે આઈ ફોર આર્યન એમ બોલીને લખવાનું છે. આઈ ફોર આઈસ્ક્રીમ છે. બાજુના ના પર શું છે? આઈસ્ક્રીમ. અહીં શું છે? અસ્ત્રી. અહીંયા છે આઈસ્ક્રીમ. તો અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ પણ થાય, એટલે આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ.
आई फॉर आइसक्रीम, आई फॉर आइसक्रीम। ये रीते तमारे बद्दा खाना पूरा करवाना छे। नानो आई अने मोटो आई। आई फॉर आइसक्रीम, 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 आई फॉर आइसक्रीम। હવે ત્રીજું ખાનું, ત્રીજા ખાનામાં પણ એ જ પ્રમાણે બોલતું જવું અને લખતું જવું। આઈ ફોર આઈસક્રીમ, 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 आई फॉर आइसक्रीम, 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 फॉर आइसक्रीम। नीति प्रमाणे ज लखवानुं छे। हवे आपणे पाछळनुं पानું ફરાવશું। આ છે જે, આ શું છે? જોકર, જે ફોર જોકર। તમે સરખું જોવા જાઓ છો, એમાં જોકર આવે છે, ટીવીમાં જોકર આવે છે, એ જોકર આપણને ખૂબ જ હસાવે છે, તો જે ફોર શું આવશે? જોકર। એવી જ રીતે આપણે અહીં 10 વાર ઘૂંટીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। જારો જારો થઈ ગયો, એ જ પ્રમાણે નાનો જે, જે ફોર જોકર, જે ફોર જોકર, જે ફોર જોકર, એમ 10 વાર ગૂંટવાનો છે। ત્યાર પછી ખાનામાં પણ બોલતા જવું અને લખતા જવું। જે ફોર જોકર, 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 જે ફોર જોકર। હવે નાનો જે, નાનો જે જો, મોટો જે ઉપરની ત્રણ લીટીમાં છે ને, નાનો જે વચ્ચેની લીટીમાં છે। જેવો ચોપડીમાં લખ્યો હોય એ જ પ્રમાણે આપણે ચોપડીની લીટીમાં લખવાનું। નાનો જે ફળ બોલતું જવું અને લખતું જવું। જે ફોર જોકર, 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 જે ફોર જોકર। તમારે બોલી બોલીને જ લખવાનું છે, એટલે તમને જે આલ્ફાબેટ યાદ રહી જાય કે આને જે ફોર જોકર જ કહેવાય।
अबे आचे जी, तो अबे नानो जे क्या छे आ रही, तो आ रीते आपणे आना पर भी गोल करसो, तेने सुधी सुधी ने आपणे गोल करवानो छे। इस प्रमाणे आई लेखो एक प्रमाणे जी पर बीजा पानामां आपणे लखवानो छे। आ रीते आपणे लखीशुं जे फोर जोकर, 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 जे फोर जोकर। आ खानामां पण इस प्रमाणे बोलता जवानुं छे, जे फोर जोकर, 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 जे फोर जोकर। आ प्रमाणे બધા ખાનામાં લખી દેવ અને બોલતા જાઓ, જે ફોર જોકર। આમ આવી રીતે બે પાના આઈ ફોર આઈસ્ક્રીમના અને જે ફોર જોકરના આપણે પૂરા કરવાના છે। આગળના બે પાના આઈ ફોર આઈ આર્યન, આઈ ફોર આઈસ્ક્રીમ, બીજું છે જે ફોર જોકર, જે ફોર બર્ની। તો આ રીતે આપણે લખતા જઈશું, તો તમારે સારા અક્ષરે ચોપડીમાં લખવાનું છે। તો ટાટા બાળકો, બાય બાય, ફરી મળીશું।